મોર્નિંગ બચ્ચો, કેમ છો તમે? મજામાં છો ને બધા? પાકું સારું. આજે આપણે ગુજરાતીની ટેક્સ્ટબુક, તમે છે ને એવી છે ને તમારા પાસે નોટ, ટેક્સ્ટબુક છે ને બધાને પાસે? સારું, તો હવે તેને તમે એને ઓપન કરો. શું કરવાનું છે તમારે? ઓપન. તો કાલે જુઓ, કાલે આપણે વર્ડ વર્ડ કરી નાખ્યું હતું ટેક્સ્ટબુકમાં, કર્યું હતું ને બધું હારું. પછી છે હરણ, હરણ પર કરી નાખ્યું હતું. આછું છે ઢગ, ઢગ પણ તમે ટેક્સ્ટબુકમાં કરી નાખ્યો હતો અને એને એમાં રંગ પૂરી નાખ્યો હતો. આ છે કમળ, કમળ એટલે લોટસ, લોટસ કમળ, કમળ પણ તમે ટેક્સ્ટબુકમાં કરી નાખ્યું ને બધાએ? જોજો બધા કરજો હા, પછી હું ટેક્સ્ટબુક ચેક કરવા મંગાવીને ત્યારે તમારું અડધું નહીં રહેવું જોઈએ. ચાલો હવે નીકાળો તમે પેજ નંબર 16. પેજ નંબર સોળમાં જુઓ અહીંયા શું લખેલું છે. અલગ અલગ કરો, ફ અને લ. શું લખેલું છે? ફ અને લ લખેલું છે ને. તો જો અહીંયા કેમ લખવાનું છે ફળ, અહીંયા કેમ લખવાનું છે ફળ, જોજો હા બધા. જો હું કેવી રીતે ટ્રેસ કરું એને, કેવું મસ્તનું ટ્રેસ કરું છું. જો મને તો ટ્રેસ કરવામાં બહુ મજા આવે. હા, તમને મજા આવે? જુઓ જુઓ જુઓ, અરે વાહ, કેવું મસ્તનું લખ્યું છે ને મેં. પણ તમારે પેન્સિલથી લખવાનું, કેનથી લખવાનું? પેન્સિલથી લખવાનું. સારું, પેન્સિલથી ફરીથી લખવા. આયા ફળ, ફળ એટલે શું થાય? તમને ફળ ગમે બધાને? જો ફળ એટલે શું થાય? એપલ, મેંગો, બનાના, ગ્રેપ્સ, મતલબ આમ, અંગૂર, કેળા, એપ્સફરજન, એ બધાને શું કહેવાય? આપણે ફળ. શું કહેવાય? ફળ. જો અમે ફળ ફળ મેં કેમ ડ્રેસ કરું, એમ જ તમારે આ બધું ડ્રેસ કરવાનું છે. અને પછી આમ નીચે જો કેમ લખવાનું, ફ લો ઉપર લખેલું છે એમનું સેમ ટુ સેમ મેં લખ્યું ને નીચે ફળ. જો કેવું મસ્તીનું દેખાય, આમ જ તમારે લખવાનું છે અહીંયા પણ ફ ળ લખું ને. નીચેવાળી લાઈનમાં પણ લખી નાખું ફ ળ. આમ તમારે લખવાનું ત્રણ ટાઈમ. જો અહીંયા ત્રણ ટાઈમ લખેલું છે ને, ટ્રેસ કરી લેજો ને, એને નીચે જ બે વખત હજી લખવાનું તમારે. પછી અહીંયા લખેલું છે ડ, ડ લખવા. આવ્યું સમજમાં? અહીંયા ઢ લખો, અહીંયા અણ લખો, અહીંયા ત લખવાનું, અહીંયા થ લખવાનું. આવ્યું સમજમાં બધાને? પછી જો અહીંયા નીચે લખેલું છે ફળ લખેલું છે ને, તો અહીંયા જો રંગ પૂરી નાખજો. અહીંયા તમે ફળ પર અને ભ મ ર પર રંગ પૂરે, તમારે જેવા રંગ પૂરવા હોય એવા રંગ પૂરજો એમાં. સારું, અહીંયા જો શું લખેલું છે, ભ મ ર. ભમર એટલે આઈબ્રો. આ હોય ને આઈબ્રો, આપણે આંખની ઉપર છે ને બધાને, જો આ છે આઈબ્રો, એને શું કહેવાય? આઈબ્રો. ભ મ ર અલગ અલગ તમને સાથે ભણતા ન હોય, પહેલાં ભ ભણો પછી મ પછી ર, ભ મ ર. તો આપણે અહીંયા ફળ લખ્યું હતું ને એમ ટુ એમ સેમ ટુ સેમ અહીંયા લખી નાખો. પ્રેસ કરો બધા એને, ભ મ ર. જો કેવું મસ્તીનું દેખાય છે, દેખાય છે ને? પછી અહીંયા નીચે પણ લખી નાખો ભ મ ર. આમ તમારે લખવાનું છે, સમજમાં આવ્યું? હવે આગળના પેજ પર અહીંયા શું લખેલું છે, જો જુદા જુદા અક્ષર કરીને ખ ળ. શું લખેલું છે? ખ ળ. શું લખેલું છે? ખ ળ. સારું, ખળ છે ને તમારા ઘરમાં બધાએ? આપણે પહેલાંના જમાનામાં ખળનો યુઝ બહુ કરતા હતા. આગળ તો શું આપણે આમ ઓલું આવી ગયું છે ખટુકવાનું, તો એના જો પહેલાં ખળ લખો. પહેલાં લખ્યું હતું ને આમ જ લખવાનું છે આપણે, ખ ળ. લખ્યું મેં, કેવું મસ્તીનું દેખાય છે કેમ? અહીંયા લખો ખ ળ લખ્યું. પછી અહીંયા નીચે લખી નાખો ખ ળ લખ્યું. અહીંયા દ દવાદનો દ પણ લખવાનું, ધ ધનુષનો ધ પણ લખવાનું, ન નળનો ન પણ લખવાનું, પ પતંગનો પ પણ લખવાનું, અને ફ ફળનો ફ પણ લખવાનું. આવ્યું સમજમાં? આમ લાઈન છોડી છોડીને લખજો હા બધા, સાથને ગડબડ ગોટાળો નહીં કરતા, ને કખીચડી પકાવી નાખશો તમે. અહીંયા જો ખળ અને પણછ, ખળ અને પણછ લખેલું છે ને, એમાં તમારે રંગ પૂરવાનું છે. અહીંયા જો લખેલું છે પણછ. શું લખેલું છે? પણછ. તો પણછને અહીંયા આમ કરી નાખો, ટ્રેસ કરી નાખો બધા.
પ્રેસ કરીને પછી અહીંયા ને અહીંયા લખવાનું તમારું. આવ્યું સમજમાં? એ બધું તમારે પેજ નંબર કયા કયા છે? પેજ નંબર 16 અને પેજ નંબર 17. કયા છે? પેજ નંબર 16 અને પેજ નંબર 17 તમારે ટેક્સ્ટબુકમાં કરવાનું છે. આવ્યું સમજમાં? હારા હારા અક્ષરમાં કરજો, કાંઈ ખીચડી નહીં પકાવતા તમે એમાં. સારું.